नमस्कार विद्यार्थी मित्रों, पुरुषार्थ एजुकेशन चैनल में आपनो हार्दिक स्वागत छे। आज आपणे धोरण 5 में जे प्रकरण 4 छे केरियो बारेमास ते भणवाना छे। तो विद्यार्थी मित्रों, आपणे खोराक में जुदा जुदा खाद्य पदार्थोनो उपयोग करीए छीए। आ खाद्य पदार्थो वनस्पतिमांथी अने प्राणीओमांथी मळे छे। अनाज, कठोर अने लीला शाकभाजीने रांधीने आपणे जरूरी वानगीओ बनावीए छीए। तो फळોને આપણે રાંધ્યા વિના સીધા જ ખાઈ જઈએ છીએ। કેટલાક ફળોને આપણે કોલ્ડ સ્ટોરેજમાં કે ફ્રીજમાં લાંબા સમય સુધી સાચવીને તેનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરીએ છીએ। તો આપણે આવો જ એક ફળ છે કે કેરી, કેરીઓ બારેમાસ। તો જે આપણે ફળોનો આખા વર્ષ દરમિયાન ઉપયોગ કરીએ છીએ તેમાં કેરીનો પણ સમાવેશ થાય છે કે કેરીઓ બારેમાસ। બારેમાસ એટલે આખું વર્ષ। તો આ પાઠમાં આપણે જોઈએ તેમાં ત્રણ મિત્રો છે, ક્રિપલ, હર્ષ અને રુચિ। ક્રિપલ કહે છે, વાહ હર્ષ, તારા ટિફિનમાં પૂરણપોળી છે। તો હર્ષ કહે છે, હે આજે ક્રિપલ બટાટાનું શાક લાવી છે। તો રુચિ કહે છે, મારી પાસે ભીંડા છે। ત્યારબાદ જોઈએ કે હર્ષ કહે છે, અરે ક્રિપલ મને લાગે છે કે તારું બટાટાનું શાક બગડી ગયું છે। તો રુચિ કહે છે, તું એ ખાઈશ નહીં, તું બીમાર પડી જઈશ, લે તું આ થોડા ભીંડા લઈ લે, ચાલો ચર્ચા કરીએ। તો આપણે આના ઉપરથી આપણે ચર્ચા કરવાની છે કે હર્ષને કેવી રીતે ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું છે। તો બટાટાના શાકમાં અલગ પ્રકારની વાસ આવતી હતી અને તેના પર ફૂગ પણ બાજેલી જોઈ અને હર્ષને ખબર પડી કે બટાટાનું શાક બગડી ગયું છે। ત્યારબાદ છે કે તમે કોઈ ખોરાક ક્યારે બગડતો જોયો છે, તમને કેવી રીતે ખબર પડી કે એ બગડી ગયો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર ઘરમાં બગડેલો ખોરાક જોઈએ છીએ કે જ્યારે ખોરાકમાં ઉપરના ભાગે સફેદ તંતુઓ દેખાય, ખરાબ વાસ આવે અને તેનો થોડાક ચાખવાથી તેનો સ્વાદ બદલાતો જણાય ત્યારે આપણે ખબર પડે કે ખોરાક બગડી રહ્યો છે। ત્યારબાદ છે, રુચિએ ક્રિપલને બટાટાનું શાક ખાવાની ના પાડી, જો તેણે તે ખાઈ લીધું હોત તો શું થાત? તો કે રુચિએ ક્રિપલને બટાટાનું શાક ખાવાની ના પાડી, એનું કારણ શું હતું? કે બટાટાનું શાક બગડી ગયું હતું। જો ક્રિપલે બગડી ગયેલું બટાટાનું શાક ખાધું હોત ને તો તેને પેટમાં ચૂક આવત, ઝાડા ઉલટી થઈ જાત અને તે બીમાર પડી ગઈ હોત। તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈએ કે ખોરાક બગડવું અને ખોરાકનો બગાડ તે બંને અલગ છે, તેમાં તફાવત છે કે ઘણીવાર આપણે ખોરાકનો બગાડ કરીએ છીએ, વધુ પડતો ખોરાક થાળીમાં લઈ એઠું છોડી દઈએ છીએ। ઘણી વખત આપણે જોઈએ કે લગ્ન પ્રસંગો કે જાહેર જમણવારના પ્રસંગોમાં ખોરાકનો બગાડ વધુ પ્રમાણમાં થતો જોવા મળે છે। તો આ ખોરાકનો બગાડ છે અને હવે છે ખોરાકનું બગડવું। તો ખોરાકનું બગડવું કોને કહેવાય? કે કોઈ ખોરાક હોય લાંબો સમય સુધી તેને ખુલ્લામાં રાખીએ તો તે બગડી જાય છે, જેમ કે બ્રેડ અથવા રોટલી, તેને ભેજવાળા વાતાવરણમાં પેક જગ્યામાં 2-3 દિવસ સુધી મૂકી દઈએ તો તેની ઉપર ફૂગ બાજી જાય છે। તો આને ખોરાક બગડવું કહેવાય। તો ખોરાક બગાડ, ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું આ બંનેમાં ઘણો બધો તફાવત જોવા મળે છે। ત્યારબાદ છે લખો, તમારા રસોડામાં જુઓ અને ખોરાકના નામ લખો કે જે 2-3 દિવસમાં બગડી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે રસોડામાં જઈને જોવાનું છે કે 2-3 દિવસમાં કયો ખોરાક બગડી જાય। તો તેમાં આપણે લખી શકીએ કે દૂધ, બ્રેડ, રાંધેલો ખોરાક, લીલા શાકભાજી, કેળા, આ બધું એવું છે કે જે 2 દિવસમાં બગડી જાય। હવે 1 અઠવાડિયા સુધી રાખી શકાય તેવો ખોરાક, તો આપણે જોઈએ કે બટાટા, શાક, કેક, સફરજન, મીઠાઈ, આ બધા એવા છે કે જેને આપણે 1 અઠવાડિયા સુધી રાખી શકીએ છીએ, ત્યારબાદ તે બગડી જાય। હવે છે કે જે 1 મહિના સુધી બગડે નહીં, હવે એવો કયો ખોરાક છે કે જે 1 મહિના સુધી બગડે નહીં? તો તેમાં આપણે લખી શકીએ કે અથાણા, લોટ, ખાંડ, તેલ, ઘી, આ બધું આપણે
एक महीना सुधी बगड़े नहीं तेवा खोराक में लखी सकी। त्यार बाद छे के तमारा मित्र की याद ने जुओ अने वर्ग में चर्चा करो। तो आपणे जोईए कि आपणा मित्र की याद है ते आपणा जेवी ज हशे। શું તમારી યાદી બધી ઋતુમાં સરખી જશે? શું બદલાવ હશે? તો કે ના, બધી યાદી ઋતુ બધી ઋતુમાં સરખી ના હોય, બદલતી રહે છે। ગરમી અને વર્ષા ઋતુમાં ખાવાનું જલ્દીથી બગડી જાય છે, પરંતુ ઠંડીની ઋતુમાં જલ્દીથી ખરાબ થઈ જતું નથી। ત્યાર પછી જ્યારે તમારા ઘરે ખાવાનું બગડી જાય ત્યારે તમે શું કરો છો? તો આપણે જોઈએ કે ઘરમાં જ્યારે ખાવાનું બગડી જાય તો આપણે શું કરીએ છીએ? કચરા પેટીમાં નાખી દઈએ અથવા જમીનમાં ઊંડો ખાદો ખોદી અને તેની અંદર ખોરાક નાખીને તેને દાટી દઈએ છીએ। હવે છે, દાદીએ બ્રેડ પાછી આપી દીધી, તો તેમાં છે કે હર્ષના દાદી બજારમાં બ્રેડ લેવા ગયા। દુકાનમાં ખૂબ જ ભીડ હતી, દુકાનદારે બ્રેડનું પેકેટ લીધું, તે દાદીએને આપ્યું। તેણે પેકેટ જોયું અને તરત જ પાછું આપી દીધું। તો આપણે જોઈએ કે હર્ષના દાદી બજારમાં જાય છે, તે બ્રેડ લેવા જાય છે, દુકાનદારે તેને દુકાનમાં ખૂબ ભીડ હતી ને દુકાનદારે તેને બ્રેડનું એક પેકેટ આપ્યું, તો દાદીએ પેકેટ લીધું, પેકેટ જોયું ને પાછું તરત આપી દીધું। તો આપણે જોઈએ કે એ બ્રેડને ચિત્ર જોઈએ અને તેનાથી અનુમાન કરવાનું છે કે દાદીએ કેમ પાછું આપી દીધું હશે। તો કે દાદીએ પેકેટ ઉપર જોયું કે તેની વાપરવાની તારીખ છે તે વીતી ગઈ હશે, એટલે કે એક્સપાયરી ડેટ જતી રહી હશે। તો તેથી દાદીને એવું ખ્યાલ આવ્યો કે તેથી દાદીએ આજે બ્રેડનું પેકેટ છે તે પાછું આપી દીધું હશે। તેમને કેવી રીતે ખબર પડી કે બ્રેડ બગડેલી છે? તો કે દાદીએ બ્રેડ ઉપર પેક કર્યાની તારીખ અને વાપરવાની તારીખ જોઈ, તેમાં વાપરવાની તારીખ પૂરી થઈ ગઈ હતી। વળી બ્રેડના પેકેટ ઉપર લીલા લીલા ડાઘ પણ હતા, તે કડક થઈ ગઈ હતી। આ બધું જોઈને દાદીને ખબર પડી કે બ્રેડ બગડી ગઈ છે। ત્યારબાદ છે, શોધી કાઢો બે ત્રણ ખોરાકના પેકેટને સાવચેતીપૂર્વક જુઓ। પેકેટ પર લખેલી વિગત તમારા પરથી આપણે જાણી શકીએ, શું જાણી શકીએ તે આપણે જાણવાનું છે। તો કે પેકેટ ઉપર લખેલી જે વિગત હોય તેના ઉપરથી આપણે ઘણું બધું જાણી શકીએ છીએ। પેકેટમાં રહેલી વસ્તુ કે પદાર્થ ક્યારે બનાવવામાં આવ્યો તેની તારીખ અને વર્ષ, વસ્તુની કિંમત, પેકેટની વસ્તુ કે પદાર્થનો ક્યાં સુધી ઉપયોગ કરી શકાય તેની તારીખ અને તેનું વર્ષ, પેકેટ ઉપર વસ્તુ કે પદાર્થના વજનની વિગત, પેકેટની વસ્તુ કે પદાર્થ બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેની વિગત વગેરે આપણે જાણી શકીએ છીએ। જ્યારે તમે બજારમાંથી કંઈ ખરીદો છો ત્યારે પેકેટ ઉપર તમારે શું જોવું કે વાંચવું જોઈએ? તો કે આપણે પેકેટની વસ્તુ જે ક્યારે બની કે તેની તારીખ અને તેનું વર્ષ, વસ્તુની કિંમત, વસ્તુનું કુલ વજન, વસ્તુ ક્યાં સુધી વાપરી શકાય વગેરે આપણે વાંચવું જોઈએ, ત્યારબાદ જ કોઈ વસ્તુ ખરીદવી જોઈએ। ત્યારબાદ છે, ખોરાક કેવી રીતે બગડે છે? તો કે આખો વર્ગ આ પ્રયોગ કરી શકે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રયોગ ઘરે કરવાનો છે। બ્રેડ અથવા રોટલીનો ટુકડો લો, બ્રેડ હોય તો બ્રેડનો ટુકડો લેવાનો અથવા બ્રેડ ના હોય તો રોટલીનો ટુકડો લેવાનો, તેના ઉપર થોડા પાણીના ટીપા છાંટવાના, તેને ડબ્બામાં મૂકવાના, હવે ડબ્બાને બંધ કરી દેવાના। જ્યાં સુધી તમને બદલાવ જોવા ન મળે ત્યાં સુધી રોજ બ્રેડ અથવા રોટલી જોતા રહેવાની અને આ જોઈ અને આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે જે ચાર્ટ પેપર ઉપર બનાવવાનું છે અને આપણે તેને જોઈ અને તેને કોષ્ટકમાં જે નોંધ કરવાની છે કે આપણે છ દિવસ સુધી તેનું નિરીક્ષણ કરવાનું છે, બ્રેડ અથવા રોટલીમાં થયેલો બદલાવ। પહેલા દિવસે તો કે આપણે અડીને તેમાં શું બદલાવ જોઈ શકીએ છીએ? તો અડીને આપણે જોઈએ કે તે મુલાયમ અને પોચી હશે, સૂંઘીને તો તે સામાન્ય હશે, બિલોરી કાચની મદદથી જોઈએ તો આપણે જોઈએ કે પહેલા દિવસે કંઈ પરિવર્તન નહીં દેખાય। રંગ પછી, રંગ પરથી આપણે કેવી રીતે ખબર પડે? તો કે રંગમાં કોઈ પરિવર્તન નહીં જોવા મળે પહેલા દિવસે। હવે બીજો દિવસ, તો બીજા દિવસે આપણે જોવાનું કે વચ્ચેથી પોચી હશે, કિનારીઓ થોડીક કડક હશે,
તેને સૂંઘીને આપણે જોઈએ તો કે સામાન્યથી થોડો ફેરફાર જોવા મળશે. બિલોરી કાચની મદદથી આપણે જોઈએ તો કિનારીઓમાં થોડો બદલાવ જોવા મળ્યો હશે. રંગ પરથી તો કે રંગમાં સામાન્ય ફેરફાર જોવા મળતો હશે. ત્યારબાદ છે ત્રીજો દિવસ. ત્રીજા દિવસે આપણે જોવાનું છે, ત્રીજા દિવસે અડીને આપણે જોઈશું તો વચ્ચેથી પોચી હશે અને કિનારીઓ વધુ કડક થઈ ગઈ હશે. સૂંઘવાથી ગંધ વધુ આવશે, કિનારીઓ થોડીક વળેલી અને વચ્ચેના ભાગે કરચલીઓ પડેલી દેખાતી હશે અને થોડોક સફેદ રંગ જોવા મળ્યો હશે. ચોથા દિવસે કિનારીઓ કડક હશે, વચ્ચેથી પણ થોડીક કડક હશે અને ગંધ ભેજવાળી ગંધ આવતી હશે. કિનારીઓ ચીમડાયેલી અને વચ્ચેથી કરચલીઓ અને સફેદ ફૂગ જોવા મળતી હશે. ફૂગવાળો સફેદ રંગ વધારે જોવા મળ્યો હશે. પાંચમા દિવસે આપણે તેનું નિરીક્ષણ કરીશું તો પાંચમા દિવસે કિનારીઓ વધુ કડક હશે, વચ્ચેનો ભાગ પણ કડક જોવા મળ્યો હશે, તેમાં ખરાબ ગંધ આવતી હશે. બ્રેડની વચ્ચે અને તેની આજુબાજુ સફેદ રંગ જોવા મળતો હશે. રંગ ઉપરથી આપણે જોઈએ તો કે બદામી રંગ સફેદ તાતણાવાળો જોવા મળ્યો હશે. છઠ્ઠા દિવસે કિનારીઓ અને તેની આજુબાજુ વધુ કડક, વચ્ચેનો ભાગ ખરબચડો થઈ ગયેલો હશે. આપણે સૂંઘશું તો શું થશે, વધારે ખૂબ જ વધારે ગંધ આવતી હશે. બિલોરી કાચની મદદથી જોઈને તો આપણે જોઈ શકીએ કે બ્રેડની વચ્ચેના ભાગે ફૂગ જોવા મળી હશે, ફૂગના સફેદ તાંતણા જોવા મળ્યા, કિનારીઓ વધુ કડક અને વળેલી જોવા મળશે, બદામી રંગ ઘણા બધા ભાગોમાં સફેદ થયેલો જોવા મળતો હશે. આ પ્રવૃત્તિ તમારે ઘરે જોવાની છે. ઘરે પ્રવૃત્તિ કરવાની છે અને છ દિવસ બ્રેડ અથવા રોટલીનું નિરીક્ષણ કરવાનું છે અને આ કોષ્ટક તમારે પૂરવાનું છે. આ બદલાવ માટેના કારણો શોધી કાઢો. બ્રેડ ઉપર ફૂગ ક્યાંથી આવે? તો કે બ્રેડ ઉપર ફૂગ લાગવાથી બ્રેડ બગડે છે. હવે આપણે જોઈએ કે બ્રેડ ઉપર બદલાવ તેના બગડી જવાથી આવ્યો હશે. પાંચ છ દિવસ સુધી બ્રેડ ડબ્બામાં બંધ હોય ત્યારે ભેજવાળા વાતાવરણને લીધે હવામાંના ફૂગના બીજાણુ બ્રેડ ઉપર સ્થાયી ઝડપથી વૃદ્ધિ થઈ ગયા હશે. ત્યારબાદ છે જુદા જુદા પ્રકારના ખોરાક અલગ અલગ કારણોથી બગડે છે. કોઈ ખોરાક જલ્દી બગડે છે જ્યારે અમુક ખોરાક લાંબા સમય સુધી રહે છે. એવી ઋતુઓ અને પરિસ્થિતિઓની યાદી બનાવો જેમાં ખોરાક જલ્દી બગડે છે. તો આપણે જોઈએ કે ઉનાળામાં દૂધ જલ્દી બગડે છે, વળી તેને સારી રીતે ગરમ કરવામાં ન આવે તો તે જલ્દી બગડી જાય છે. ભોજનને ઢાંકીને તેમજ ઠંડકમાં ન રાખવામાં આવે તો તે બગડી જાય છે. લીલા શાકભાજીને ફ્રીજમાં રાખવાને બદલે ગરમ તાપમાનમાં રાખવાથી જલ્દી બગડે છે. અથાણું ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડે છે. અનાજ અને કઠોળ ચોમાસામાં ભેજવાળા વાતાવરણમાં જલ્દી બગડી જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉપર જે પ્રયોગ છે તે પ્રયોગ કરીએ તો ખાસ આપણે હાથ ધોવા જોઈએ, કારણ કે બગડેલી વસ્તુ હોય તેના આપણે અડકીએ તો ત્યારબાદ આપણે હાથ સાબુથી ચોક્કસ ધોવા જોઈએ. તો આ પ્રવૃત્તિ કરો ત્યારે આપણે પ્રવૃત્તિ કરીને હાથ સાફ કરવા જોઈએ. ત્યારબાદ છે નીચે કેટલાક ખોરાકના ઉદાહરણો આપેલા છે અને થોડી સાદી વસ્તુઓ આપી છે જેનાથી તે ખોરાક એક બે દિવસ સારા રહી શકે. સાચા જોડકા જોડો. ખોરાકમાં આપેલું છે દૂધ, ભાત, લીલા ધાણા, ડુંગળી અને રસમ. તો તેની પદ્ધતિઓ જોઈ કે દૂધ છે તો તેને ઉકાળવું. દૂધને ઉકાળીએ તો તે થોડાક સમય માટે આપણે તેને બગડતું અટકાવી શકીએ છીએ. ભાત, તો ભાતમાં આપણે શું કરીએ કે વાટકામાં મૂકીએ અને વાટકો પાણી ભરેલા વાસણમાં રાખીએ જેથી ભાત બગડે નહીં. લીલા ધાણા હોય તો તેને ભીનાશવાળા કાપડમાં વીંટાડીને રાખીએ છીએ. ડુંગળી અને લસણ, તેને સૂકીને ખુલ્લી જગ્યામાં રાખીએ. ત્યારબાદ છે ઉનાળાની મેજબાની કેરીના પાપડ. અલ્પેશભાઈ અને મહેન્દ્ર ગુજરાતના જૂનાગઢમાં રહે છે. બંને ભાઈઓ
ઉનાળાની રજાઓમાં આંબાવાડીમાં જ્યારે આંબા કેરીઓથી લચેલા હોય ત્યાં વિતાવવા જતા હતા. તેઓને કાચી કેરીઓ મીઠા અને મરચા સાથે ખાવી પણ ગમતી હતી. ઘરે તેમની માતા કાચી કેરી કંઈક અલગ પ્રકારથી રાંધતી હતી. તે ઘણા પ્રકારના કેરીના અથાણા પણ બનાવતી. અથાણા કેરીની બીજી ઋતુ આવે ત્યાં સુધી સારા રહેતા હતા. એક સાંજે જ્યારે જમતા હતા ત્યારે મહેન્દ્રએ પૂછ્યું, માં આપણી પાસે કેટલી બધી કેરીઓ છે, થોડી કેરીના પાપડ બનાવો. તેની પિતાએ કહ્યું, કેરીના પાપડ બનાવવા 4 અઠવાડિયાની સખત મહેનતની જરૂર પડે. જો તમે બંને 4 અઠવાડિયા સુધી દરરોજ અમને મદદ કરો તો કેરીના પાપડ આપણે બનાવીએ. એક હવે તેના પિતાએ કહ્યું, તેથી તેમણે કેરીના પાપડ બનાવવા માટે બંને ભાઈઓએ મદદ કરવાનું વિચાર્યું. મદદ કરવા માટે તરત જ માની ગયા. બીજા દિવસે બંને ભાઈ પિતા સાથે બજારમાં ગયા. તેઓ તાડના ઝાડના પાંદડાથી વણેલી ચટાઈ, નીલગીરીના ઝાડના થાંભલા અને નાળિયેરની છાલમાંથી બનાવેલી દોરીઓ અને થોડો ગોળ અને ખાંડ ખરીદીને લાવ્યા. આપણે ચિત્રમાં જોઈએ છીએ. ત્યારબાદ છે કે માએ પરસાળમાં તડકાવાળી જગ્યા શોધી. બંને ભાઈઓએ થાંભલાની મદદથી ઊંચો માચડો બનાવ્યો. તેઓએ તે ચટાઈ માચડા પર ફેલાવી બાંધી દીધી. બીજા દિવસે પિતાએ સરસ પાકેલી કેરીઓ પસંદ કરી. તેમણે તે કેરીનો માવો કાઢી અને મોટા વાસણમાં લીધો. પછી તેમણે કેરીના માવામાંથી રેસા જુદા કાઢવા માટે તેણે પાતળા બારીક સૂત્રાઓ કાપડની મદદથી ગાળ્યો. પછી અલ્પેશે ગોળને તેના ગઠ્ઠા કે ખાંડ ગાંઠ ન થાય તે રીતે સુધી વાંટ્યો. તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેળવી દીધા. મહેન્દ્રએ ગોળ અને ખાંડ મોટા ચમચાથી હલાવીને ભેગા કર્યા. માએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરી પાથર્યો. પાતળું થર સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યું. સાંજે તેઓએ ચટાઈ ઉપર ધૂળ ના પડે તે માટે સાડી ઢાંકી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં તેમણે ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર ઉપર પાથર્યો. બંને ભાઈઓને આ કામ કરવા આપવામાં આવ્યું. બંનેએ સાથે મળી ઘણા થર એક ઉપર એક એમ પાથર્યા. આગળના 4 અઠવાડિયા વરસાદ ના પડે એવી આશા પણ રાખતા હતા. 4 અઠવાડિયા સુધી તેમણે આ થર ઉપર થર કર્યા જ. ત્યાં સુધી તે થર 4 સેમી જાડું થઈ ગયું અને સોનેરી કેક જેવું લાગવા લાગ્યું. થોડા દિવસ પછી માએ કહ્યું, કેરીના પાપડ તૈયાર છે, આપણે તેને ઢાંકીને કાલે ટુકડાઓમાં કાપીશું. હવે બીજા દિવસે શું થયું તો કે ચટાઈ માકડા પરથી નીચે લાવવામાં આવી. કેરીના પાપડના નાના નાના ટુકડા કર્યા. બંને ભાઈઓએ તે ચાખ્યા. તે સ્વાદિષ્ટ હતા. મહેન્દ્રએ કહ્યું, વાહ કેટલું સ્વાદિષ્ટ, આપણે પણ આ બનાવવામાં મદદ કરી હતી. તો આપણે ઉપર જોયું તેના ઉપરથી થોડા પ્રશ્ન છે, તો તે પ્રશ્નના જવાબ લખવાના છે. કેરીના માવામાં ગોળ અને ખાંડ ભેળવી તેને તડકામાં શા માટે સૂકવવામાં આવ્યો? તો આપણે જોઈએ કે જે કેરીનો માવો છે તેમાં ગોળ અને ખાંડ નાખવામાં આવે તો તે ઘટ્ટ થઈ જાય, તે ઘાટું પ્રવાહી થઈ ગયું હોય અને તેને સૂર્યપ્રકાશમાં સૂકવવાથી તેમાંથી પાણી દૂર થઈ જાય. આથી ઘન સ્વરૂપમાં તેનો એક સરખો થર જામે છે. તડકે સૂકવવાથી ભેજ વગરના કેરીના પાપડ લાંબા સુધી બગડતા નથી. આથી તે તડકામાં સૂકવવામાં આવ્યો. હવે પિતાએ કેરીના પાપડ બનાવવા સૌથી પહેલાં પાકી કેરીઓ કેમ પસંદ કરી? તો આપણે જોઈએ કે કેરીના પાપડ ગળ્યા સ્વાદવાળા બનાવવા માટે પાકી કેરીના માવાની જરૂર પડે છે. તેથી પિતાએ સૌથી પહેલાં પાકી કેરીઓ પસંદ કરી. ત્યારબાદ છે કે બંને ભાઈઓએ કેરીના પાપડ કેવી રીતે બનાવ્યા, તેના માટે તેમણે શું કર્યું તે મુદ્દાસર લખો. તો મુદ્દાસર લખવાનું છે કે કેરીના પાપડ બનાવવા માટે સૌપ્રથમ બંને ભાઈઓએ પિતા સાથે બજારમાં જઈને
માચડો બનાવવા માટે ચટાઈ, નીલગીરી ઝાડના થાંભલા અને દોરીઓ લાવ્યા. વરી ગોળ અને ખાંડ ખરીદ્યા. બંને ભાઈઓને ઘરની પરવારમાં તડકાવાળી જગ્યાએ લાવેલ વસ્તુઓ વડે માચડો બાંધ્યો. માચડા ઉપર ચટાઈ પાથરી બાંધી દીધી. પાકી કેરીમાંથી માવો કાઢવામાં આવ્યો. કેરીના માવામાંથી રેસા જુદા કરવા તેને બારીક સોતરાઓ કાપડથી ગાળ્યો. અલ્પેશે ગોળને ગાંઠ કે ગઠ્ઠા ન રહી જાય ત્યાં સુધી વાંટ્યો. તે પછી તેઓએ ગોળ અને ખાંડ એક સરખા પ્રમાણમાં માવામાં ભેગા કર્યા. મહેન્દ્રએ આ મિશ્રણને મોટા ચમચાથી હલાવીને એકરસ કર્યું. મમ્મીએ પછી તે માવો ચટાઈ ઉપર પાતળું થર કરીને પાથર્યો અને સૂર્યપ્રકાશમાં સુકાવવા માટે મૂકવામાં આવ્યો. સાંજે ચટાઈ પર ધૂળ ન પડે તે માટે તેમણે સાડી ઢાંકી દીધી. બીજા દિવસે તેમણે ફરી થોડો કેરીનો માવો લીધો. માવામાં ગોળ અને ખાંડ ઉમેર્યા. પછી તેમણે તે માવો આગલા દિવસના થર ઉપર પાથર્યો. આ રીતે 4 અઠવાડિયા સુધી તેમણે થર ઉપર થર કર્યા અને સૂર્યપ્રકાશમાં સુકાવ્યા. પછી તે માચડા પરથી નીચે ઉતારી નાના ટુકડા કર્યા. આ રીતે બંને ભાઈઓએ કેરીના પાપડ બનાવવામાં મદદ કરી. ત્યારબાદ છે કે તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ કાચી કેરી અને પાકી કેરીમાંથી બનાવાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છે કે આપણા ઘરમાં કાચી કેરી અને પાકી કેરીમાંથી આપણે શું બનાવીએ? તો કે આથણો, મુરબો, છુંદો, ચટણી, બાફલો, ખાટા શરબત, કચુંબર, શાક. તથા પાકી કેરીમાંથી આપણે શું બનાવીએ? રસ, શરબત, કેરીના પાપડ વગેરે વસ્તુઓ બનાવીએ છીએ. તમે જાણતા હોય તેવા જુદા જુદા પ્રકારના અથાણાની યાદી બનાવો અને તમારા મિત્રો સાથે તેની આપ લે કરો. તો આપણે જોઈએ કે ઘણા બધા આપણે આથણા બનાવી શકીએ છીએ. તેમાં કેરીનું આથણું, ગાજરનું આથણું, ગુંદાનું આથણું, લસણનું આથણું, લીંબુનું અથાણું, આંબળાનું અથાણું, મરચાંનું અથાણું, મિક્સ શાકનું પણ અથાણું બનાવીએ, ચણા અને મેથીનું અથાણું, આદુનું અથાણું વગેરે બનાવીએ છીએ. શોધી કાઢો અને ચર્ચા કરો. શું તમારા ઘરમાં કોઈ પ્રકારના અથાણા બને છે? કયા પ્રકારનું અથાણું બને છે? કોણ બનાવે છે? તેઓ કોની પાસેથી બનાવતા શીખ્યા? તો આ તમારે શોધી કાઢવાનું છે. તો મોસ્ટ ઓફ આપણા ઘરમાં અથાણું આપણા મમ્મી બનાવતા હોય છે, તેને તેના મમ્મીએ શીખવ્યું હોય છે. કોઈ પણ એક પ્રકારનો આથણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ છે, તે કેવી રીતે બનાવવામાં આવે છે તે વિગતે લખો. તો આપણે અહીંયા જોઈએ કે કેરીનું અથાણું બનાવવા માટે જરૂરી સામગ્રી કઈ કઈ છે. તો કે રાજાપુરી કેરી, ગોળ, સરસવનું તેલ, રાઈના કુરિયા, મેથીના કુરિયા, ખારેક, મરચું, હળદર, હિંગ, મીઠું, તજ, મરી, લવિંગ, આ જરૂરી સામગ્રી છે. તો તેને વિગતે લખવાનું છે કે કેવી રીતે બનાવવામાં આવે. તો તેની રીત છે કે રાજાપુરી કેરીને ધોઈને છાલ સાથે ટુકડા કરવાના, ગોટલાથી નજીક ચારે બાજુ કાપવી, તેમાં મીઠું હળદર નાખી 2 દિવસ રહેવા દેવું, પછી ટુકડા સૂકવવા માટે કાપડ ઉપર પહોળા પાથરવા, એક કથરોટમાં વચ્ચે મીઠું તથા ફરતે મેથીની દાળ, પછી રાયના અને મેથીના કુરિયા, તેને ફરતે સહેજ મરચું, હળદર, હિંગ નાખવા, સરસવનું તેલ ગરમ કરી કથરોટમાં વચ્ચે નાખવું, બધો મસાલો ભેગો કરવો. મસાલો ઠંડો પડે એટલે ગોળનો ભૂકો, મરચું, તજ, મરી, લવિંગ અને કેરીના ટુકડા નાખવા, અઠવાડિયા સુધી હલાવતા રહેવું. પછી બરણીમાં ભરવું. મીઠા હળદરનું જે પાણી રહે તેમાં ખારેકને તેને કાઢી, જેના ખારેકના ઠળિયા હોય તે કાઢવાના. હવે જે ઠળિયાને કાઢી અને બરાબર ફૂલી જાય એટલે ઠળિયા કાઢીને ચીરી નાખવી અને અથાણામાં નાખી દેવી. તો અથાણામાં નાખીને આવી રીતે અથાણું તૈયાર કરવામાં આવે છે. તો તમારે આ શોધી કાઢવાનું છે કે તમારા ઘરમાં અથાણું કેવી રીતે બને છે, તમારા ઘરમાં આ વસ્તુઓ કેવી રીતે બને છે. પાપડ, ચટણી, વડીઓ, સોસ
કાતરી અને વેફર્સ. તો આ તમારે શોધી કાઢવાનું છે, તમારા મમ્મીને પૂછવાનું કે પાપડ, ચટણી, વડી, સોસ, કાતરી, વેફર વગેરે તમે કેવી રીતે બનાવો છો. ગાંધીધામથી વાપી ટ્રેનમાં જતા 2 દિવસની મુસાફરી છે. જો તમારે મુસાફરી પર જવાનું થાય તો તમે કઈ વાનગીઓ સાથે લઈ જશો, તમે તેને પેક કેવી રીતે કરશો, બધા જ પેક કરેલા ખોરાકની કાળા પાટિયા પર યાદી બનાવો, તમે પહેલા કઈ વાનગી ખાશો. તો આપણે જોઈએ કે આ 2 દિવસની મુસાફરીનો જે સમય છે તો તે સમયે આપણે બિસ્કિટ, વેફળ, ફળ, સૂકો મેવો, થેપલા, પૂરી, બટાટાનું શાક અને પાણી લઈ જઈશું. થેપલા અને પૂરીને સ્ટીલના મોટા ડબ્બામાં પેક કરીશું, બટાટાના શાકને સ્ટીલના નાના ડબ્બામાં પેક કરીશું તથા ફળને થેલીમાં મૂકી શકીએ. સૂકા મેવાને ડબ્બામાં અથવા નાના ખોખામાં પેક કરીશું. સૌ પહેલાં આપણે પૂરી અને શાક હોય તે ખાઈએ છીએ, કારણ કે તે પૂરીને શાક તે થોડા કલાક સુધી જ સારા રહે છે, તે પછી બગડી જાય છે. તો તમારે નોટબુકમાં નોંધ કરવાની છે તો કે પૂરીને થેપલા સ્ટીલના મોટા ડબ્બામાં પેક કરીશું, બટાટાનું શાક સ્ટીલના નાના ડબ્બામાં, ફળો કપડાની કાગળની થેલીમાં, સૂકો મેવો ડબ્બા અથવા નાના ખોખામાં, બિસ્કિટ વેફર નાના ડબ્બામાં, દહીં તો દહીં તો આપણે કોઈ પણ સ્ટેશન હોય ત્યાંથી મળી જાય છે. ત્યારબાદ છે કે કાચની બરણીઓ અને બોટલો અથાણા ભરતા પહેલાં સૂર્યપ્રકાશમાં સારી રીતે સૂકવવી જોઈએ. આવું કેમ કરવામાં આવે છે? શું તમને યાદ છે આ પ્રયોગ વખતે પર બ્રેડ પર શું થયું હતું? તો આપણે જોઈએ કે અથાણું ભરતા પહેલાં કાચની બરણીઓ અને બોટલોને સૂર્યપ્રકાશમાં સૂકવવામાં આવે છે. તેનું કારણ શું છે? તો કે તેમાં જે ભેજ, તેમાં રહેલો જે ભેજ છે તે સૂર્યપ્રકાશની ગરમીથી સુકાઈ જાય છે. વળી સૂર્યપ્રકાશમાં બરણી જીવાણુ મુક્ત બને છે. આથી આપણે અથાણા કરીએ ત્યાં અથાણા લાંબા સમય સુધી રાખી શકાય છે. આમ કરવાથી અથાણું બગડી જતું નથી. આગળ જે આપણે પ્રયોગમાં જોયું હતું કે ભેજને લીધે બ્રેડ પર ફૂગ લાગવાની બ્રેડ બગડી ગઈ હતી, કે ચારેય માસ કેરી ખાવા આપણે જુદી જુદી વાનગીઓ બનાવીએ છીએ, જેવી કે અથાણું, કેરીના પાપડ, ચટણી, ચીકી વગેરે. બીજી વસ્તુઓની યાદી બનાવો જેમાંથી બનાવેલી વાનગીઓની મજા આપણે આખું વર્ષ માણીએ છીએ. તો તેવી વાનગીઓમાં આપણે જોઈએ કે આંબળાનો મુરબ્બો, નાળિયેરની ચટણી, મરચું, લસણ, ચણા અને મેથી, અને આંબળામાંથી જે ચણા મેથી અને આંબળાનું જે આપણે અથાણું બનાવીએ છીએ તે, લીંબુ, ગાજર, ગુંદા અને વેજીટેબલના જે અથાણા બનાવીએ છીએ તે, મુખવાસ, ગળિયા આંબળા, વડિયાળી, ધાણા દાળ, મસાલા, ખારેક વગેરે આપણે આખા વર્ષ આ બધી વાનગીઓનો મજા માણી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણો પાઠ છે કેરી બારેમાસ, કેરીઓ બારેમાસ, તે પાઠ પૂર્ણ થાય છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો.